मुझे ने खुशी ना समाचार लेने आवियो छु। खुशी ना समाचार? अरे जल्दी बोल ने। अरे बाप, हा वात तमे सांभळो छु ने तो हम खुशी थी ठेकड़ा मारवा मरशो। हमने मारो? ना ना, एक मिनिट पहला वात तो सांभळो। तो बोल ने पण। अरे बाप, आपड़ी गोपी छे ने एना घरे दीकरानो जन्म थयो छे। शू वात करे छे तू? छे ने सारा समाचार आपमा हमेशा वार लगाड़े छे। ए ते जोयो ई दीकरा ने? अरे बाप, मैं भाणिया ने जोयो तो नथी पण मने कुमार नो फोन आव्यो हतो ने એટલે એને જ મને ખુશીના સમાચાર આપ્યા અને મને થયું કે પેલા હું આ સમાચાર બાને આપી દઉં। સાચું કહું ભાણિયો, ગોપી જેવો જ સુંદર હશે જોજે ને, નાક નકશે તો એ ગોપી જેવો જ હશે। એ તો હોય જ ને બા, કારણ કે આપણી ગોપી છે સુંદર તો પછી ભાણિયો તો સુંદર હોવાનો જ ને। એ સાગર, ચાલ ને આપણે જોવા જઈએ, હોસ્પિટલમાં છે કે ઘરે છે? હા હા, એ અત્યારે હોસ્પિટલમાં છે પણ ઘરે પહોંચી જશે પછી જઈશું ને આપણે। મને હમણાં જ લઈ જા ને। અરે બા, એક મિનિટ એક મિનિટ, અરે આપણે દવાખાને જવાની કોઈ જરૂર। અરે બેન, તમે આ ગોપીનું બાળક છે ને? હા, આ તમારી દીકરી ગોપીનું બાળક છે ને? આ બાળક સુનંદાની હારે જ આંધળું જન્મ્યું છે, એટલા માટે આ બાળકને હવે તમે રાખો। અરે બેન, તમે શું કરી રહ્યા છો? અરે આ ગોપીનું બાળક છે અને તમે આ બાળકને એની માથી વિખૂટું કરીને અહીંયા લઈ આવ્યા? અરે આવું શું કામ કર્યું તમે? બેન, બેન તમે શું બોલો છો? બાળક તો બાળક છે, ભગવાનનું પ્રસાદ છે ને, અને આ તમારા ઘરનો વારસ છે, જેવું આપ્યું એવું તમારે સ્વીકારવાનું હોય। ભલે આંધળું લૂનું લંગડું ગમે એવું તો સંતાન તો તમારું છે ને, મારી દીકરીનું હોય તો શું થઈ ગયું? વારસ તો તમારું જ છે, આમાં લોહી તો તમારા દીકરાનું છે ને બેન, એ રાને સ્વીકારી લ્યો। બસ બા, બહુ થઈ ગયું, તમારે મને સમજાવવાની જરૂર નથી, મને સમજ પડે છે અને આ દીકરો આંધળો જન્મ્યો છે અને હવે હું મારા ઘરે નહીં લઈ જાઉં। તમારે આનું જે કરવું એ કરો, તમે મોટો કરો, મારે નથી જોતો। બેન, આ તમે બહુ ખોટું કરો છો, હું એને મારી એક આંખ આપીશ, હું એને દુનિયા જોતો કરી દઈશ, પણ તમે આ બાળકને લઈ જાઓ। સાચું કહું છું, આ તમારા ઘરનું વારસ અને મારા દીકરીનો દીકરો છે, લઈ જાઓ તમે। બસ બા, એક થી લાખે હું આ દીકરાને મારા ઘરે નહીં લઈ જાઉં, માટે તમે જ રાખો। અરે પણ બેન, તમે વાત સમજવાની કોશિશ તો કરો, અરે તમે જે કરી રહ્યા છો એ જોયું બા? હા હા સરલા બેન, ગોપીનું બાળક અહીંયા આપીને જતા રહ્યા। બેટા, જે હોય તે, મારી દીકરી તારી બેન કેટલી અભાગણી છે, ભગવાને દીકરો આપ્યો પણ અંધ આપ્યો। પણ બા, એ આપણા હાથની વાત થોડી હતી, એમાં બિચારી ગોપીનો શું વાત। સરલા, આ આકાશ કહેતો હતો કે તું આ બાળકને ગોપીના મમ્મીને સોંપી આવી। હા તો સોંપી દઉં ને, ઈ બાળક આંધળું જન્મ્યું તું, ઈ આંધળા બાળકને રાખીને હું કરવું છે? અરે પણ બાળક આંધળું જન્મ્યું તો હું થઈ ગયો? અરે ગમે એમ તો ઈ આપણા દીકરાનો દીકરો છે, અરે આપણું વ્યાજ કહેવાય, આપણા ઘરનો વારસદાર કહેવાય, અને તું કહેશો કે આંધળા બાળકને હું કરવું? ઈ તમારા માટે તમારો વારસદાર હશે, તમારું વ્યાજ હશે, પણ મારી માટે નહીં, મારા માટે તો એક આંધળું બાળક જ છે। અરે એને કેમ મોટું કરું? એની વાહે નકરા ખર્ચા જ ઉભા હોય, આ મિલકત હું બધી મારે એની વાહે વેઠવી નાખવાની? અરે મિલકત 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 હું કરશો? એક માવતરને પોતાના સંતાનથી વધારે બીજું કાંઈ ન હોય અને તને આ મિલકત ગળે વળગે છે? અરે આવા નાના માસૂમ બાળકને તું એની માથી વિખૂટું કરીને ન્યા આપી આવી? હા ના, મને મિલકત ગળે નથી વળગતી, જો આંધનો હોત ને તો બાળકને અપનાવત, પણ નહીં, આ બાળક આંધળું છે એટલે હું નહીં રાખું, ગમે એમ થઈ જાય। અરે આ હગા સંબંધીમાં ને સમાજમાં બધે ખબર પડશે કે આ તે આવું કર્યું છે, તો હું ક્યાં ઊંસું ઉપાડીને આયલા જેવો નહીં રહું। તમારે કહી દેવાનું, મોઢામાં જીભ તો આપી છે, ઘરમાં તો બહુ લોલો કરો છો, બધાને જવાબ આપી દેવાનો। અરે જવાબ જેને અપાતા હોય એને વ્યવહારે જવાબ અપાય, અને તે જે કર્યું છે ને એ વ્યવહાર બારું છે,
મારે બોલ્યા જેવું રે તો જવાબ દઉં ને. કેમ બોલ્યા જેવું નો રે? કઈ દેવાનું શો કોણ સાટ? બાળક જયારે જન્મું ત્યારે મરેલું જન્મું તું. વાત પૂરી થઈ જાય, વોટ જા જા તો ઉત્તર જા જા. તારી જીભ કેમ ઉપડે છે આવું બોલતા? કેમ એટલે? હા શું કહું છું, હા બાળક ની વાયા કોઈ ખર્ચા કરવાની જરૂર નથી. આ જન્મ થી આંધળું હોય ને જિંદગી કેમ કાઢી શકે એ તો વિચાર કરો. કાલ હવારે તમે નું આપણે બે નહીં રહી, એના માવતર ની જિંદગી બરબાદ થઈ જાય આ છોકરા વાએ. હવે એના માવતર ની જિંદગી તો બરબાદ જેથી થવાની છે તે થાય, પણ તે તો અત્યારે જેની જિંદગી બરબાદ કરી નાખી અને પાછી કહે છે એના માવતર ની જિંદગી હું બરબાદ નહીં થવા દો. અરે તું ગમે એમ કરી લે, પણ હું એને મારો દીકરો જ માનું છું, આપણા ઘરનું સંતાન છે, હું એને એમ એમ એની માથી વિખૂટું નહીં રહેવા દઉં. તમારે જે કરવું હોય ને કરી લેજો, પણ ઈ દીકરાને હું આ ઘરમાં તો નહીં જ આવવા દઉં. યાદ રાખજો આ વાત મારી. હા તો તમતર ગોપી, જો તું હમણાં જ નહીં, જો હું એક દીકરાની માં હોવાની નાતે તું શું અનુભવી રહ્યો છે ને એ સમજી શકું છું, કારણ કે તું માં છે. એક વાત નથી સમજાતી મને, મમ્મે એટલું બધું કરી નાખ્યું ને, તમે તમે એક પણ વાર મમ્મીનો વિરોધ ના કર્યો. મેં કર્યો હતો અને મમ્મીને કહ્યું પણ હતું, પણ મમ્મી છે કે એક ના બે ના થઈ, અને એ સમયે હું પણ કઈ કરી શકું એમ, એટલે વધારે કઈ ના બોલ. કેમ ન કરી શકો? આપણું બાળક હતું, તમે તમારા બાળકને પોતાનાથી દૂર કેમ થવા દો? જો હું તને કહી રહ્યો છું કે હું ગમે તેમ કરીને મમ્મીને સમજાવીને આપણું બાળક આપણા ઘરમાં પાછું લઈ આવીશ. આ એક સમજવાની વાત છે, બાળક થવું ના થવું, સાજું નરવું, આ બધું બધું ભગવાનના હાથમાં છે, એમાં આપણે મનુષ્ય કઈ ના કરી શકીએ. આપણા ઘરે રાખવા નથી માંગતા. મેં તો મમ્મીને સમજાવ્યા છે, પણ મમ્મી ના સમજ્યા. એ કહેતા હતા કે આપણા બાળકને એ અનાથ આશ્રમમાં મૂકી આવશે. જો હું તો ઈચ્છતો કે આપણું બાળક અનાથ આશ્રમમાં જાય, અને એટલા માટે જ મેં જ મમ્મીને કહ્યું હતું કે આપણા બાળકને તારા પપ્પાના ઘરે મૂકી આવ. આકાશ, હું માં છું અને માં માટે બાળક બસ એક બાળક હોય છે. બાળક આંધળું છે તો શું થઈ ગયું છે? તો એક જીવ ને, એક નાનો એવો કુમળો જીવ. આમ રણ નહીં, બધું ઠીક થઈ જશે, હું છું ને તારી સાથે. આ તે જે કર્યું છે ને હારું નથી કર્યું, આ તારે ભોગવવું જોઈએ. તું જોજે, તું ભોગવી લે, તમને ભોગવતા મન ભલ કીડા પડે. અરે પણ આનું તો કે મગજ છે કે હું ગોડાઉન છે કે ખબર પડતી નથી. હા તમે શું કર્યું એનું ભાન છે તમને? અરે મારા દીકરાને લઈને તમે મારા સાસુને સોંપીને આવી ગયા. એ મૂર્ખા, ભાન તો તને નથી. હા ગોપી એ આંધળા બાળકના જન્મ આપ્યો છે,
એ બાળકને રાખીને તારે શું કરવું છે? અરે ભલે ને આંધળો બાળક હોય પણ છે તો મારો દીકરો ને. હા બેટા, આ તારી મમ્મીને હું ક્યારનો ઈ સમજાવું છું, પણ એની બુદ્ધિ ઉપર છે ને પથરો પડી ગયો છે. આંધળું બાળક નથી જોતું. અરે દુનિયામાં એવા કેટલાય આંધા લૂલા લંગડા બેરા દીકરા બધાને જન્મે છે, તો હું માવતર એને આપી આવે છે? મોટા નથી કરતા. અરે દુનિયા ગઈ તેલ લેવા, ઈ ભલે ને બધા આવા છોકરાને મોટા કરે, મારા ઘરમાં ઈ આંધળું બાળક ન જોવે. એકવાર ને હો વાત તમને ના પાડી ને આ વાત થી લઈને મારે મગજ મારી નહીં કરવાની. અરે હા હા, વાત ને લઈને શું કામ ને મગજ મારી કરીએ છીએ પપ્પા? અને આમ પણ મમ્મી, હા તમે છે ને હા કઈ સામાન્ય વસ્તુ નથી કરી રહ્યા, હકીકતમાં તો પાપ કરો છો, મહા ભયંકર પાપ. એક માને પોતાના દીકરાથી જુદા કરવાનું પાપ કરો છો. કોઈ પાપ નથી કરતી, હું બધું હારું જ કરું છું, તારું હારું જ ઈચ્છું છું, એટલે તારા દીકરાને તારી હાહુ ને ત્યાં હોપી આવીશું. આમાં શું સારું કર્યું છે તમે? હું મારા દીકરાને અપનાવવા માટે તૈયાર છું. મારો દીકરો જેવો જેવો મને પસંદ છે. અને તમારે શું લેવા દેવા છે? મારો દીકરો ગમે તેવો હોય તો લેવા દેવા હોય જ ને, તું એનો બાપ છો, તું મારો દીકરો છો, એટલે મારે બધું લેવા દેવા હોય. અરે પણ તો તારે ક્યાં કામમાં જવું પડે છે? આ એને કામવું છે ને એને ઘર હકારવું છે, એને વહાવવું છે ને એના દીકરાને કરશે મોટો. તું તો વાત એવી કહેશો ગણે તારું બધું લૂંટાઈ ન જવાનું હોય. આજકાલના જમાનામાં તો પપ્પા આ લોકો દીકરો આવે કે દીકરી આવે એના માટે પથ્થર એટલા દેવ પૂજતા હોય છે, ચાલીને કેટલી યાત્રાઓ માનતાઓ અને અને ધૂપ ધુવાડા કરે છે. આ તો સારું કહેવાય કે ભગવાને આપણી સામુ જોઈને દીકરો તો આપ્યો છે. આંધળો હા આંધળો દીકરો મારે નથી જોતો. બસ મમ્મી ભાવ થઈ ગયું હવે, મારા દીકરાને આમ આંધળો આંધળો કહીને એનો અપમાન ના કરો. અને પપ્પા મારો દીકરો ગમે તેવો હશે અને અને જે થાય તે, પણ મારા દીકરાને હું આ ઘરમાં લાવીને રહીશ રહીશ ને રહીશ. તમારે લોકોએ જે કરવું હોય ને એ કરજો. હા બેટા, હું તું તારા તારા સપોર્ટમાં છું. અરે ઈ મારો દીકરો છે, ગમે એવો હોય તોય. હું પણ જોઉં છું કે મારા દીકરાને આ ઘરમાં આવતા કોણ રોકે છે. તો હું જોઉં છું કે તું ઈ આંધળા દીકરાને મારા ઘરમાં કેમ લાવો છો. હા હવે તતર તારે જેમ ઠેકડા મારવા એમ મારી દા. બાપ ભાણિયો સુઈ ગયો? હા બેટા, માંડ માંડ સુડાયો, બહુ રડતો હતો. છે ઉંમરમાં એને માતાના દૂધની જરૂર હોય, મારે બહારનું દૂધ પીવડાવવું પડ્યું. પીતોય નહોતો, હજી એને થોડું દૂધ પીતા આવડે બહારનું. માંડ માંડ સુડાવ્યું છે. આ સુનું શું થઈ ગયું બેટા? સારા સમાચાર? આંસુ અમાર જતા રહ્યા. તો શું બાપ, આ તો પિતા થાની પણ કેવી મોટી ઘટના કહેવાય કે દીકરો આપ્યો પણ અંત આપ્યો. બેટા આ તું શું બોલે છે? સંતાન દેખતું હોય કે આંધળું હોય એ તો ઘરનું વારસ છે ને. સરલાબેને આ બહુ ખોટું કર્યું, એને તરછોડવું નહોતું જોઈતું, એના ઘરનું વારસ. ઠીક છે, આપણે મોટું કરશું, બીજું શું. પણ બા, આ સમાજમાં છે ને લોકો વાતો કરશે. આ સરલાબેન ના એના ઘરની તો કરશે, સાથે સાથે આપણા ઘરની પણ કરશે. કહેશે કે આ ગોપીને ક્યાં પરણાવી દીધી છે, એના સાસરિયા વાળા એને સમજી શકતા નથી. તો બેટા સમાજને જે કેવું એ કે, આપણી ફરજ આપણે નિભાવવી જ પડશે. પણ બા, આપણે એકવાર ગોપીના સાસરે જવું પડશે અને વાત કરવી પડશે. બેટા એ લોકો આટલું સમજતા હોત તો અહીંયા આપી જ ન ગયા હોત. શું સમજાવશું? અને જો સમજાવવા જશું ને એટલે એ તરત કહેશે, જો તમને ભારે પડ્યું ને એટલે જ આપવા આવ્યા ને. ના પણ બા, હા આપણી ફરજમાં નથી આવતું. મને કોઈ વાંધો નથી મારા ભાણિયાને ઉછેરીને મોટો કરવામાં, પણ જે વસ્તુ જ્યાં શોભતી હોય ને ત્યાં શોભે. બધી ખબર છે, દીકરી તો મારી છે ને, હું મોટું કરીશ. બસ હવે તું મને સલાહ નહીં આપતો. બા, તમે ભલે ગમે તે કયો, પણ હું એકવાર તો ગોપીના સાસરે જઈએ જ, એમને સમજાવવાની કોશિશ કરીશ જ. સારું, તને જે યોગ્ય લાગે એ કર. મારો તો એક પણ શબ્દ ન સાંભળ્યો અને ગુસ્સામાં જતા રહ્યા. બની શકે કે હવે એને કદાચ કઈ ખ્યાલ આવ્યો હોય
અને તારી વાત માને, સમજે છે આવજે. કેમ છો? આવો આવો આવો. મજામાં? મજામાં. બેસો બેસો. કેમ છો સર લાગે? મજામાં. જય શ્રી કૃષ્ણ. બોલો, હું આવ્યા છો તમે અહીંયા? જો સરલાબેન, હું તમને સમજાવવા માટે આવ્યો છું કે તમે જે આ કરી રહ્યા છો ને યોગ્ય નથી કરી રહ્યા. હા, ગોપીના ઘરે અંધ બાળકનો જન્મ થયો છે, એમાં બિચારી ગોપીનો શું વાંક? એ તો છે તો આકાશનું અંશ જ ને. તો તમારે લોકોને સાચવવું જોઈએ ને, એ તો તમારી ફરજમાં આવે ને. નહીં, અમારી ફરજમાં કઈ નથી આવતું, કારણ કે બાળક આંધળું છે એટલે અમારે નથી હાસવું એને. અરે પણ સરલાબેન, એ તો ભગવાનની ઈચ્છાથી થાય ને, એમાં તમારી કે મારી કોઈની ઈચ્છા ના ચાલે. હવે ભગવાનના ઘરેથી જ બાળક અંધ જન્મ્યું છે, તો એમાં તમે કે હું શું કરી શકવાના? અરે આ સાગરભાઈની વાત બરાબર છે, અને આપણા સંબંધી છે, એ જે કહે છે ને આપણા હિતનું કહે છે, એની વાત માની લે. હું બરાબર કહે છે, હિતના હિત મને ખબર પડે છે, એ માથી મોટો કે હું એથી મોટી, મને હું સલાહ દેવા આયલા પડ્યા છો? જો સરલાબેન, તમે જે આ કર્યું છે ને યોગ્ય નથી કર્યું. હા, સમાજમાં વાતો થશે, માત્ર મારી નહીં પણ તમારી પણ વાતો થશે. અરે બદનામી થશે તમારી સમાજમાં, એ માટે પહેલા હું તમારી સાથે વાત કરવા આવ્યો છું. યોગ્ય યોગ્ય, આ સમાજ આ બધું મને જ નડે છે, તમને નથી નડતું? અરે પણ તને કઈ હાંસા ખોટાની ખબર કેમ નથી પડતી? અરે ઈ જે બાળક છે ઈ આપણું છે, અરે એને તો ભાણેજ છે, એની થોડી એટલી ફરજ પડે. અને ભાણેજ રૂતો મોહાળમાં જાય તો બે પાંચ થી આંટો થાય, કઈ જિંદગી પર થોડા ન્યા રે. તમે તો મૂંગા રહો તો સારું છે, લવલો કરતા આવડે છે. અરે ભાઈ, આ હગા સંબંધીની સામે તો થોડી હરખી વાત કે. હરખી જોર કરું છું, તમને સમજાતું કેમ નથી કે મારે એ આંધળા બાળકને નથી જોતું? આને સમજાવી અને બેની સામે ભાગવત પાછું બધું હરખું છે. અરે મારી બેન, જો જો હમ રડીશ નહીં. શું કામ રડે છે તું? તાઈ, પહેલા તો મને એમ કે કે મારો મારો દીકરો કેમ છે? એને કોઈ તકલીફ નથી ને? અરે મારી લાડકી બેન, મારા ભાણિયાને કોઈ તકલીફ નથી, પણ આ નાના બાળકને માની જરૂર તો પડે જ ને. અને આ તારી સાસુ, હા તારી સાસુ એ તમને બંનેને અડધા કરી દીધા છે. જેમ બાળકને માની જરૂર હોય એમ માને પણ પોતાના બાળકની જરૂર હોય છે. બાળક નાનું હોય કે મોટું, માં માટે તો હંમેશા હંમેશા બાળક નાનું જ રહેવાનું છે. હા મારી બેન, હું તારી બધી જ વાત સમજી શકું છું, પણ તારી સાસુ છે કે કઈ સમજવાની કોશિશ જ નથી કરતા. અરે એક સ્ત્રી થઈને પણ એક સ્ત્રીની વેદના નથી સમજતા તારા સાસુ. અરે બાળક ભલે ને અંધ આવ્યું હોય તો શું બાળકને આમ તરસોડી દેવાનું? ચાલ, હા તો અત્યારે અમે લોકો જીવતા છીએ કે તારા બાળકને અમે સંભાળી લીધું, નહીતર બિચારા એ નવજાત શિશુની તો શું હાલત થાત? એમનામાં દયા જેવું કઈ વધ્યું છું નથી, બસ પોતાની મનમરજી ચલાવ્યા કરે છે. બેટા, તમે બહુ એટલી બધી ચિંતા ન કરો, તમારી તબિયત બગડશે, તમે ભગવાન ઉપર ભરોસો રાખો. આ જે દીકરો આપણને ભગવાને દીધો છે ને, તો ભગવાન જ એનું ધ્યાન રાખશે. અને તમે જોજો કે ભગવાનની કૃપાથી આપણો દીકરો આપણા ઘરે જરૂર પાછો આવી જશે. ચિંતા કેમ ના કરું બાપ, તમે જ વિચાર કરો, જ્યારે
માને ખબર પડે ને, જ્યારે સ્ત્રીને ખબર પડે ને કે માં બનવાની છે, ત્યારથી જ એની મમતા, એનું વાત્સલ્ય બધું જ દેખાવા લાગે છે. અને હું તો કેટલી અપાગણી છું, મારા બાળકને જન્મ આપીને એનું મોઢું પણ ના જોઈ શકી. અરે મારી બેન, તું એટલી બધી ચિંતા ના કર. હું છે ને હજી તારી સાસુને સમજાવવાની કોશિશ કરીશ, બધું સારાવાના થઈ જશે. જો તું આમને એમ રડતી રહીશ અને ઉદાસ રહીશ ને તો તારી તબિયત ખરાબ થઈ જશે. હા બેટા, તમારા ભાઈની વાત બરાબર છે, તમે એમની વાતનું માન રાખો.